મારા દીકરી રાતે બેન અહીંયા રહેતી હતી બરાબર. આ લોકો અહીંયા શાકભાજી લેવાનું બીજાને મોકલતા હતા, મોકલતા આ લોકોએ શહેર શું કર્યું શું ન કર્યું એ કોઈ ખબર ન પડી. છોકરીને ભગાડી નાખી, ભગાડી નાખી અમે પાંચ દાડા આખું ગામ ભેળો કરી, બે ગામ ભેગા કરી અને બહુ કાઠો થઈ આવ્યો. મહેરબાની કરી આટલું તમે સારો કરો બરાબર. બરાબર પછી છોકરીને તમે લઈ આવ્યા? હા અમે લઈ આવ્યા. પછી પોલીસ થાણા અમે બધું લખણ બખણ બધું કરાવીને પછી અમે એને લગ્ન કરાવી નાખ્યા. ખેતરમાં એટલે ઈશારા કરે, ઈશારા કરે. આ બિબલીઓ ભણવા જઈએ એમને ધમકાવે, ખટારા ઊભા રાખીને ધમકાવે એવી એવી કોશિશ કરે. રસ્તામાં જવાનું બંધ કરી નાખ્યું કે અમે એકલા જશે ને ભણવા બદલે. આવી રીતે બીના ભણે કોઈ આ એક બેનને અમારે કહી દે હોય તો બીજી બેન જાય તો શું ભાઈ બેન પછી આબરૂ નહીં અમારું હોવું જોઈએ. અહીંયા દારૂની મહેફિલો જ ચાલતી હોય છે. હવે ગામનું ગૌચર શેના માટે વપરાઈ રહ્યું છે એનું આ ઉદાહરણ છે. તાલેપુરામાં રાત્રે બેઠકો અહીંયા કરે છે એટલે પાર્ટી રાત્રે મનાવે હોય એટલે ખુલ્લી જગ્યા જુએ અને પછી ત્યાં રાત્રે પાર્ટી કરે. રાતના 8-9 વાગે આવી જઈ, 4 વાગે ઉઠી ગાડી લઈ નીકળે, પાર્ટી બીજી કરી નીકળે છે. ચાલકો પી પીને ચલાવે અને બધા પછી ચાલકો બધા આ લોકો ચાલકોનું કામ દે. અચ્છા, એટલે પીપીને પછી ગાડીઓ ચલાવે અને પછી અકસ્માતો જે થાય એ તો તાલેપુરાના ગામના લોકો કહી જ રહ્યા છે. અને તો કાયદેસરનો હતો એટલે કોરીવાળા પૈસા આલે ને એટલે કોરીવાળા હેડવા છે અને આમાં ખેતરવાળાને ગૌચરમાં જવા પડે નહીં હેડવા જતો એટલે રોડાયો બા બધ બંધ કરી નોકે. પંચાયતની પરવાનગી વગર અને ઉપરથી દબાણ કરે છે. અચ્છા, એટલે આ પંચાયતની જમીન ગૌચરની જમીન પંચાયત કરતા પણ વિશેષ અને એને ખેડી નાખી છે, છેક સુધી ખેડી નાખી છે. બીજું કે આટલી ધૂળમાંથી જ્યારે આવે આગળ તો સ્વાભાવિક રીતે છે બાળકોને નુકસાન થવાનું છે. વિકલો અમને પરપડો ઉડે ને તો એના માટે આપણને કોઈ અનાજ નથી થતું. આ ઉડે છે એટલે હા વાંજ ઉડે કે એટલે પેદા નથી થતી. બાપડા ખેડૂતોની હાલત બહુ ખરાબ છે, ગંભીર ખરાબ. બીજો પ્રશ્ન એ કે હવે અમારે આગળ કુવા આયા બધે અમારે તાલુકાના ખેતરો આયા, અમારે પશુપાલન કરવા 4 વાગે બુનને નીકળવું પડે તો ત્યાં ડર ડર છે, બહુ ડર છે. ધમકાવે આ લોકો, આ જગ્યામાં નીકળવું એટલે ધમકાવે આ લોકો. અચ્છા, એટલે આ જગ્યાથી સાંજે 4 વાગે સવારે 4 વાગે વહેલા નીકળવું પડે છે. ભેંસો ગાયો દોવા માં આ દેખો આ બધી જગ્યા પર આ બધું ખનન કરી નાખ્યું છે. ઓહો, આ ખનન અમે કર્યું. ઇવન બધું ખોદી પણ નાખ્યું છે ચારે બાજુએ, દેખાતું હશે અહીંયા.